નમસ્કાર મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરી છે ધોરણ એકથી બારની અંદર જે પુસ્તકો આપણે એનસીઆરટી અભ્યાસક્રમ મુજબ આવે છે તે મિત્રો તમારા મોબાઈલની અંદર તમે કઈ રીતે ફ્રીમાં ડાઉનલોડ કરશો તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર આપી દેશો જેથી કરી મિત્રો તમે અત્યારે આપણું વેકેશન પડી ગયું છે અને મિત્રો અત્યારે જે તમે આગલા ધોરણની અંદર તમને વરગબડતી પણ આપી દીધી છે ત્યારે તમે સારી રીતે તૈયારી કરી શકો તેના માટે મિત્રો આપણે એક આ વિડીયો આ બનાવીને મૂકીએ છીએ જેથી કરી તમને મિત્રો ફ્રીમાં પુસ્તકો મળી શકે અને તમે ઘરે વાંચી શકો તો મિત્રો વિડીયોને શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ એકથી બારનું જે મટીરિયલ આપણી ચેનલમાં મૂકીએ છીએ જે તમને સૌ પ્રથમ અમારી ચેનલના માધ્યમથી મળી રહે મિત્રો સૌપ્રથમ આપણે ધોરણ એકથી બારના જે પાઠ્યપુસ્તક છે તમારા મોબાઈલની અંદર તમારે ડાઉનલોડ કરવા છે તો તેના માટે મિત્રો ગૂગલ સર્ચ બારની અંદર તમારે જે આપણી ઓફિશિયલી વેબસાઇટ છે જી એસીબી ટેક્સ્ટબુક તેના ઉપર મિત્રો જવાનું છે ત્યાં જશો એટલે મિત્રો આપણી ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ગુજરાત બોર્ડ ટેક્સ્ટબુક ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તેના ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો ક્લિક કરશું એટલે આપણે જે ઓફિશિયલી વેબસાઇટ છે ગુજરાત સરકારની જે ટેક્સ્ટબુકની તેના ઉપર ગયા છે હવે અહીંયા છો એટલે મિત્રો તમને અહીંયા બતાવશે કે તમારે જે ન્યૂ ટેક્સ્ટબુક બે હજાર વીસ એટલે કે બે હજાર વીસના જે નવા ટેક્સ્ટ બુક છે ધોરણ એકથી બારના જે દરેક માધ્યમના તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરવાની રહેશે ક્લિક કરશું એટલે મિત્રો આપણે જે નવા પાઠ્યપુસ્તક છે તે આપણને બધા જ મળી જશે અહીંયા મિત્રો જે ન્યૂ સિલેબસ છે નવો સિલેબસ પ્રમાણે જે બે હજાર વીસની અંદર બદલાયેલા છે બધા જ પાઠ્યપુસ્તકો આપણને મળી ગયા છે એટલે કે ધોરણ એકથી આઠના જો તમારે પાઠ્યપુસ્તકની જરૂર છે પ્રાઇમરીના તો મિત્રો અહીંયા ક્લિક કરવાની છે અને જો તમારે ધોરણ નવથી બારના પાઠ્યપુસ્તકની જરૂર છે તો મિત્રો અહીંયા ક્લિક કરવાની રહેશે તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈશું કે આપણે ધોરણ એકથી ને આઠના પાઠ્યપુસ્તકની જરૂર છે તો તેના ઉપર ક્લિક કરીશું મિત્રો ક્લિક કરીશું એટલે આપણે અહીંયા દરેક માધ્યમના જે પાઠ્યપુસ્તક છે તેમને આપણને મળી જશે જેની અંદર ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ હિન્દી અને અધર મીડિયમના પણ પાઠ્યપુસ્તક આપણે અહીંયા ઉપલબ્ધ થયેલા છે ધોરણ એકથી કરીને આઠના જે આપણે મિત્રો ડાઉનલોડ સરળતાથી કરી શકીએ છીએ હવે મિત્રો તમારે ડાઉનલોડ કઈ રીતે કરવાના છે તેની વાત કરીશું તો સૌ પ્રથમ મિત્રો તમારે જો ધોરણ સાતની અંદર પાઠ્યપુસ્તકની જરૂર છે અને તમારે મિત્રો પાઠ્યપુસ્તક જો તમારે અહીંયા જે ડાઉનલોડ કરવા છે તો જે અહીંયા એસટી સેવન લખેલ છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે ચાલો મિત્રો આપણે ક્લિક કરીશું તો મિત્રો ક્લિક કરીશું એટલે આપણે અહીંયા જે એસટીડી સાત એટલે કે ધ્રોણ સાતના તમામ પાઠ્યપુસ્તકો મિત્રો તમને મળી જશે હવે મિત્રો તમારે ગુજરાતીનું પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક અહીંયા છે દ્વિતીય સત્રનું છે હિન્દીનું છે મિત્રો દ્વિતીય ભાષા તરીકે પ્રથમ સત્રનું દ્વિતીય સત્રનું પણ છે મિત્રો ગણિતનું જે નવું પાઠ્યપુસ્તક છે એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબ તે પણ અહીંયા મળશે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક પણ મળશે મિત્રો આપણે જે અહીંયા વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક પણ મળશે તમને સામાજિકનું મિત્રો નવું જે પાઠ્યપુસ્તક જે ગયા વર્ષે મિત્રો જે આવેલું છે અજમાયશી ધોરણે તે પણ મિત્રો તમને એ પાઠ્યપુસ્તક નવું મળી જશે ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક પણ મળશે આમ બધા જ પાઠ્યપુસ્તકો મિત્રો તમને સરળતાથી જે ધોરણ સાતની અંદર જે અભ્યાસ કરવામાં આવે છે તે મળશે અને તમારે મિત્રો તેના ઉપર જઈને ક્લિક કરવાની રહેશે ધારો કે મિત્રો તમારે ધોરણ સાતના ગુજરાતીનું પાઠ્યપુસ્તકની જરૂર છે તો અહીંયા ક્લિક કરવાની રહેશે ક્લિક કરશો એટલે મિત્રો તમારું જે પાઠ્યપુસ્તક છે તે ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે આ રીતે તો મિત્રો ધોરણ સાત જે પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક જે તમે અહીંયા જોઈ રહ્યા છો તમારી નજર સામે જ આપણે જે ડાઉનલોડ કર્યું છે તો આ રીતે મિત્રો તમે બધા જ ધોરણનું એટલે કે ધોરણ એકથી કરીને આઠના પ્રાઇમરીના પુસ્તક દરેક માધ્યમના ડાઉનલોડ કરી શકો છો જો મિત્રો તમારે અહીંયા જે પીડીએફ સ્વરૂપે મિત્રો મેળવવા માંગો છો અહીંયા મિત્રો જે બટન છે ત્રણ આઈકોન તેના ઉપર ક્લિક કરવાની રહેશે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને બતાવશે કે ભી તમારે શાની અંદર ઓપન કરવા છે તો અહીંયા મિત્રો લખલ છે ઓપન વિથ મિત્રો ઓપન વિથ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પીડીએફ સ્વરૂપે મિત્રો તમે અહીંયાથી મેળવી શકશો અહીંયા મિત્રો પીડીએફ સ્વરૂપે મિત્રો જે તમારું પાઠ્યપુસ્તક છે ધોરણ સાતનો તે થઈ ગયું છે અને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો મિત્રો અહીંયા મિત્રો જોઈ રહ્યા છો કે તમારી જે પીડીએફ છે તે તૈયાર થઈ ગઈ છે અને તમે સરળતાથી મિત્રો જે પીડીએફ છે તે પણ જોઈ શકો છો તો આ રીતે મિત્રો ધોરણ એકથી કરીને આઠ સુધીના જે પાઠ્યપુસ્તક છે તે તમે સરળતાથી તમારા મોબાઈલની અંદર તમે મિત્રો ડાઉનલોડ કરી શકો છો અને સારી રીતે મિત્રો તમે અભ્યાસ પણ કરી શકો છો તો તેવી જ રીતે મિત્રો તમારે ધોરણ એકથી આઠના પાષ્યપુસ્તકો આ રીતે ડાઉનલોડ કર્યા છે તો એવી જ રીતે મિત્રો તમારે ધોરણ નવથી બારના પાઠ્યપુસ્તકની જરૂર છે તો અહીંયા ક્લિક કરવાની રહેશે મિત્રો ક્લિક કરીશું ચાલો ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સ્ટબુક છે તેની અંદર મિત્રો દરેક માધ્યમના જે પાઠ્યપુસ્તકો છે ધોરણ નવથી બારના આ રીતે મિત્રો તમે ડાઉનલોડ સળતાથી તમારા મોબાઈલની અંદર કરી શકો છો અને બિલકુલ ફ્રીમાં મિત્રો આની કોઈપણ પ્રકારની તમારે કિંમત ચૂકવવાની રહેશે નહીં એટલે તમે સરળતાથી પાઠ્યપુસ્તક પણ મેળવી શકો છો ધારો કે મિત્રો ગુજરાતીની અંદર મિત્રો તમારે ધોરણ દસનું પાઠ્યપુસ્તકની જરૂર છે તો મિત્રો અહીંયા તમે પાઠ્યપુસ્તક ધોરણ દસ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો ચાલો મિત્રો તમને બતાવીશું કઈ રીતે ડાઉનલોડ કરવાના છે તે તો મિત્રો અહીંયા ધોરણ દસના તમામ પાઠ્યપુસ્તકો તમે જોઈ રહ્યા છો અહીંયાથી મળે મેળવી જશે મિત્રો તમને મળી જશે બધા જ પાઠ્યપુસ્તકો ધોરણ દસના જે મિત્રો જે અભ્યાસમાં આવતા હોય છે તે તમામ પુસ્તકો મિત્રો અહીંયાથી તમને મળી જશે સરળતાથી મિત્રો બિલકુલ ફ્રીમાં તમને આ પાઠ્યપુસ્તકો મળવાના છે અને તમે મિત્રો આગલા ધોરણમાં આવી ગયા તો અત્યારથી તમે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો જેથી કરી તમે સારી રીતે મિત્રો તૈયારી કરી શકો તો આ રીતે મિત્રો તમે ધોરણ એકથી કરીને બાર સુધીના બિલકુલ ફ્રીની અંદરથી મિત્રો તમે પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી શકો છો અને તમારો અભ્યાસક્રમ છે તે આગળ ચાલુ રાખી શકો છો તો આથી મિત્રો તમારા માટે એક અગત્યની માહિતી આપણે વિડીયો લઈને આવ્યા છે તો આવી જ મિત્રો અન્ય માહિતી મેળવવા માટે અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત